વિદ્યાર્થી મિત્રો, તમને સૌને મારા જય શ્રી ગણેશ. આજે આપણે ચેપ્ટર એકની એક નવી થિયરી ભણવાના છીએ. જેનું નામ છે એકીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિફિકેશન, અને ન્યૂનીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય રિડક્શન. બરાબર, થિયરીનું નામ ફરી બોલું. એકીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિફિકેશન, અને ન્યૂનીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય રિડક્શન. બરાબર. અને એનો સવાલ કંઈક આ રીતે પૂછાય. ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો એકીકરણ અને ન્યૂનીકરણ સમજાવો. બરાબર. મેં આ બહુ સહેલી ભાષામાં કન્વર્ટ કરીને લખ્યો છે. બરાબર, સમજાવતો જઈશ, જોડે સમજતા જજો. લખવાનો ટાઈમ મળે તો જોડે જોડે લખતા પણ જજો, કારણ કે એકવારમાં મોઢે થઈ જશે. બરાબર. એટલે જો આન્સર અહીંથી સ્ટાર્ટ થાય છે, અહીંયા હું લખી દઉં આન્સર. ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો, નંબર વન એકીકરણ, ફોર ઇંગ્લિશનું નામ કહી દઉં યુનિફિકેશન, એટલે કે ભેગું કરવું. નંબર બે ન્યૂનીકરણ, એટલે કે રિડક્શન, એટલે કે છૂટું કરવું. બરાબર. એકીકરણનો મતલબ શું થાય ધ્યાનથી સમજો. આ શબ્દ પરથી તમને બધું યાદ રહી જશે. અને ન્યૂનીકરણનો મતલબ થાય છૂટું કરવું. બરાબર. આ બે શબ્દોનો જ આખી થિયરીમાં ઉપયોગ છે. બરાબર, ચાલુ કરીએ. ભૌતિક વિજ્ઞાનમાં જુદી જુદી ઘટનાઓની સમજૂતી કેટલીક સંકલ્પના અને નિયમોના પદમાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ લાઈન શું કહેવા માંગે છે કે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે ઘણી બધી ઘટનાઓ, બરાબર, અને એમની સમજૂતી એ સંકલ્પના દ્વારા અને નિયમો દ્વારા અને નવા નવા સૂત્રો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે કોઈ પણ ઘટનાને સમજવી હોય તો તમારી જોડે એની થિયરી હોય, એ થિયરી ઉપરથી તમે ઘટનાને સમજી શકો. બરાબર. અને એની અંદરથી કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય પણ મેળવી શકો. ખબર પડી જાય. આગળ વધી એકીકરણ તરફ. બે ભાગ પડે છે. પહેલો ભાગ એકીકરણ અને બીજો ભાગ ન્યૂનીકરણ. એકીકરણની વ્યાખ્યા જે તમારા બુકમાં આપી નથી, પરંતુ આપણે લખવાની છે. જુદી જુદી ઘટનાઓને સમજવા આપણે જાણીએ છીએ કે જુદા જુદા નિયમો ફિઝિક્સની અંદર છે. બરાબર, શોધાયેલા છે. પણ જ્યારે જુદી જુદી ઘટનાઓને એક જ નિયમની મદદથી સમજાવી શકાય અથવા તો સમજવાનો પ્રયત્ન કરી શકાય તેને એકીકરણ કહે છે, યુનિફિકેશન કહે છે. જ્યારે જુદી જુદી ઘટનાઓને એક જ નિયમની મદદથી સમજવાનો પ્રયત્ન કરી શકાય તેને એકીકરણ કહે છે. મેં નીચે એનું ઉદાહરણ પણ આપ્યું છે. જો ધ્યાનથી, ઉદાહરણ તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ. નિયમ એક જ છે, પરંતુ એના પરથી બીજી ઘણી બધી ઘટનાઓ સમજી શકાય છે. અને કઈ કઈ ઘટનાઓ સમજી શકાય છે એ મેં નીચે લખી છે. ઘટના નંબર એક, જમીન પર સફરજનનું પડવું. ઘટના નંબર બે, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ. ઘટના નંબર ત્રણ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ. ખબર પડી જાય સુધી વગેરેને માત્ર એક જ નિયમ, એટલે કે ગુરુત્વાકર્ષણના નિયમની મદદથી સમજી શકાય છે. એટલે જો વ્યાખ્યા પ્રમાણે જુદી જુદી ઘટનાઓને એક જ નિયમની મદદથી સમજાવી શકાય કે સમજવાનો પ્રયત્ન કરી શકાય તેને એકીકરણ કહે છે. આગળ વધીએ ન્યૂનીકરણ તરફ, એટલે કે રિડક્શન. એની પણ વ્યાખ્યા મેં લખેલી જ છે. બરાબર. કોઈ મોટા અને ખૂબ જ જટિલ, બરાબર, કોઈ મોટા અને ખૂબ જ જટિલ, જટિલનો મતલબ ભારે, સમજવામાં મુશ્કેલ હોય એવું. ફરી વાંચું. કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો તારવવા, એટલે કે ગુણધર્મો બનાવવા અને તેને સમજવા માટે જટિલ તંત્રના નાના ભાગ કરી અલગ અલગ ભૌતિક રાશિઓ વડે સમજવામાં આવે છે. આવા પ્રયત્નને ન્યૂનીકરણ કહે છે. વ્યાખ્યા સમજ્યા તમે? ફરી બોલું, અલગ અલગ કરીને વિચારજો. કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો તારવવા અને તેને સમજવા માટે જટિલ તંત્રના નાના ભાગ કરી અલગ અલગ ભૌતિક રાશિઓ વડે સમજવામાં આવે છે. આવા પ્રયત્નોને ન્યૂનીકરણ કહે છે. ઉદાહરણ આપું ન્યૂનીકરણનું, એટલે મારી રીતે સમજાવું, ત્યારબાદ આપણે બુકની રીતે સમજીશું. ધારો કે તમે વિચારી લો, એક ચા ભરેલો થર્મોસ તમારી જોડે છે. બરાબર, એક તંત્ર થઈ ગયું આખું. અંદર ચા છે, થર્મોસ છે, અને અણુઓ પણ છે. બરાબર, ચાના અણુઓ પણ છે. કહેવાનો મતલબ શું કે એ થર્મોસની અંદર અણુઓ ગતિ ઉર્જા ધરાવતા હશે, એટલે કે અણુઓ ગરમ હોવાના લીધે અંદરો અંદર દોલાનો કરતા હશે.
તાપમાન પણ ધરાવતા હશે અને આંતરિક ઊર્જા પણ ધરાવતા હશે. દોલનો કરે માટે અણુઓની અવ્યવસ્થાનો માપદંડ એટલે કે એન્ટ્રોપી પણ હશે. એટલે કે આ જટિલ તંત્રને સમજવા માટે અલગ અલગ ભૌતિક રાશિઓ જેમ કે તાપમાન, આંતરિક ઊર્જા, એન્ટ્રોપી, ગતિ ઊર્જા વગેરે સમજવું પડે. એટલે વ્યાખ્યા પ્રમાણે જઈએ તો કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રને સમજવા માટે તેના નાના ભાગ કરી અલગ અલગ ભૌતિક રાશિઓ વડે સમજવામાં આવે આવા પ્રયત્નોને ન્યૂનીકરણ કહે છે. બરાબર, આપણે શું કર્યું? થર્મોસની અંદર ચાના અણુઓને અલગ વિચાર્યા, ચાના તાપમાનને અલગ વિચાર્યું અને એને અલગ અલગ ભૌતિક રાશિઓ વડે સમજવાનો પ્રયત્ન કર્યો. તો આને કહેવાય ન્યૂનીકરણ રિડક્શન. તમારી બુક પ્રમાણે ઉદાહરણ સમજાવું. 19મી સદીમાં વિકસેલ વિષય થર્મોડાયનેમિક્સ, તાપમાનને લગતો વિષય. થર્મોડાયનેમિક્સમાં મોટા તંત્રોને સમજવા સ્થૂળ ભૌતિક રાશિઓ જેમ કે તાપમાન, કારણ કે થર્મોડાયનેમિક્સ એટલે તાપમાન આવે જ, આંતરિક ઊર્જા, તાપમાન બદલાય તો આંતરિક ઊર્જા પણ બદલાય અને એન્ટ્રોપી પણ બદલાય. એટલે કે તાપમાન, આંતરિક ઊર્જા અને એન્ટ્રોપીનો ઉપયોગ કરવામાં આવે છે. જે મેં કીધું એ તમને આગળ જોઈએ. ગતિવાદ એટલે કે ગતિને લગતી થિયરીઓ અને સ્થિત યંત્રશાસ્ત્ર જેવા વિષયોમાં સ્થૂળ તંત્ર એટલે કે મોટા તંત્રના આણ્વીય ઘટકોના ગુણધર્મોને સમજવા ગુણધર્મોના પદમાં આ ભૌતિક રાશિઓની મદદ લેવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ શું છે? મોટા તંત્રની અંદર આણ્વીય ઘટકોને, અંદરના ભાગોને સમજવા માટે, એમના ગુણધર્મોને સમજવા માટે જે ઉપર ભૌતિક રાશિઓ જોઈ એ ભૌતિક રાશિઓની મદદ લેવામાં આવે છે. બરાબર, જેમ કે તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિ ઊર્જા સાથે સંબંધિત હોવાનું જણાય. કેવી રીતે? તંત્રનું તાપમાન બદલાય તો અણુઓની સરેરાશ ગતિ ઊર્જામાં પણ ફેરફાર થાય. જેમ કે તમે નોર્મલી ચાલી રહ્યા છો અને અચાનક ગરમી વધવા માંડે તો શું થાય? તમારી ગતિ ઊર્જાની અંદર ફેરફાર થાય. એ જ રીતે અણુની અંદર તંત્રના તાપમાનમાં વધારો થાય તો અણુની સરેરાશ ગતિ ઊર્જામાં પણ ફેરફાર થાય. એટલા માટે આ સ્ટેટમેન્ટ લખવામાં આવ્યું છે કે તંત્રનું તાપમાન અણુની સરેરાશ ગતિ ઊર્જા સાથે સંબંધિત મનાય છે. ઓકે, તો આ હતી આપણી આજની થિયરી યુનિફિકેશન અને રિડક્શન. કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછજો અથવા તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ધન્યવાદ.